તો હેલો એવરી વન ફરીથી સ્વાગત છે આપણો એક નવા વિડીયોની અંદર ને આ વિડીયોની અંદર એક ખૂબ અગત્યની માહિતી છે કે જ્યારે એ જીટીયુનું તમે જેવું એક્ઝામ આપવા બેસજો ત્યારે એ એક્ઝામની અંદર ધારો કે તમારી એક્ઝામ ચાલું છે અને એ ચાલુ એક્ઝામની અંદર શું તમારે કોઈ કોલ આવે છે મેસેજ આવે છે અને તમે તે કોલને રિસિવ કરશો કોઈ તમારું નોટિફિકેશન આવશે તમે વોટ્સઅપને ઓપન કરશો તો એ તમારું જે તમારું જે ચાલતું છે પેપર તો એની અંદર શું તમારે કટ થઈ જશે બરાબર છે તો તમારે કોઈ મેસેજ આવે કોઈ પણ કોલ આવે તો તમારે રિસીવ કરો નથી તો પહેલી વાત તો કે કોલ આવવો જ ના જોઈએ બરાબર છે એવું કંઈક સેટિંગ કરવાનું છે તો તમે આના માટે તમે શું કરી શકો છો તો તમારે જ્યારે તમે એક્ઝામ આપશો ત્યારે તમારે કોલ કે જે પણ નોટિફિકેશન આવે ત્યારે તમારે બધું એને બંધ કરી દેવાનું છે તમારે કોઈનો કોલ પણ ના આવવો જોઈએ ખાલી તમારે એ એક્ઝામ જ આપવાની છે એની અંદર કોઈ કોલ મેસેજ કે કોઈનું નોટિફિકેશન પણ ના આવવું જોઈએ તો આના માટે તમારે જે તમારો કોલ ડાયવર્ટિંગ હોય અથવા કોલ ફોરવર્ડિંગ હોય તમારે ચાલુ કરી દેવાનું છે હવે એક પ્રોબ્લેમ એ છે કે તમને અમુક જે વિદ્યાર્થીઓ છે કે જેમને ખબર નથી કે કઈ રીતે જે કોલ ફોરવર્ડિંગ થાય અથવા તો કઈ રીતે આપણે એ સેટિંગ કરી શકીએ કે જેની અંદર કોઈનું કોલ પણ ના આવે નોટિફિકેશન ના આવે અને કોઈ કોલ આવે તો પણ આપણને વતાડે પણ નહીં અને કોઈનું નોટિફિકેશન પણ કઈ રીતે બંધ કરવું અને કઈ રીતે જે આપણે કોલ ફોરવર્ડિંગ કરી શકીએ છીએ કોલ ડાયવર્ટિંગ જે આવે છે તો એ જે તમારા ફોનની અંદર જે સેટિંગની અંદર જવાનું હોય છે તે કઈ રીતે થાય છે તો આ વિડીયોની અંદર તમે એ જ જોશો કે તમે કઈ રીતે તમે એને બંધ કરી શકો છો બરાબર છે તો ચાલો વિડીયોને આગળ તમે લાસ્ટ સુધી જોશો તો તમને ક ક્લિયરલી ખબર પડી જશે કઈ રીતે બંધ કરવાનું છે બરાબર છે તો એમ કહું છું કે વિડીયોને અંત સુધી જોજો તમે જો વિડીયોને અંત સુધી જોશો તો તમને ક્લિયરલી ખબર પડી જશે કે ભાઈ કઈ રીતે એ બંધ થાય છે કઈ જે તમારા ફોનની અંદર કંઈ સિસ્ટમ હોય છે તો એ બધાની હું માહિતી આપીશ તમે એને લાસ્ટ જુદી ખાલી જોતા રહો અને વિડીયો છે તમે શેર કરો જો તમે શેર કરશો તો તમારા જેવા જે બીજા વિદ્યાર્થીઓ છે કે તેમને ખબર નથી કે શું કઈ રીતે થશે એમને પણ આ જે જીટીયુની એપ્લિકેશન ડાઉનલોડ કર્યું તમે એને શેર કરો તો એમને પણ ખબર પડશે કે કઈ રીતે થવું છે કઈ રીતે બધું થાય છે તો એમને ખબર પડશે એટલે કહું છું તમે આ વિડીયો છે બને એટલો શેર કરો અને જેથી કરીને તમને આવો ધારો કે ડાઉટ છે તો બીજા વિદ્યાર્થીઓને પણ આવા ડાઉટ ઘણા બધા હશે તો તમે ધારો કે એને શેર કરશો તો એનો ડાઉટ પણ ક્લિયર થઈ જશે અને તમારે જો કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો હું તમને ચોક્કસ એનો રિપ્લાય પણ આપીશ બરાબર છે તો ચાલો શરૂ કરીએ છીએ તો હવે તમારે શું કરવાનું છે કે તમારે જે આ જે કોલ ડાયવર્ટિંગ જે છે અથવા તો જે તમે તો એ સેટિંગ છે ને એ તમારે જે તમારે નોટિફિકેશન જે બહાર હોય છે કારણ કે તમારે અહીંયા ઉપરથી પણ આવી શકે અથવા તો તમારે જે નોટિફિકેશન બહાર છે તમારો જો વિવો હોય ફોન અથવા તો તમારે જો વિવો વાય ઇલેવનનો હોય તો પછી તમારે મારી જેમ જે થાય છે પ્રોસેસ એ થશે બાકી નહીં તો જે બીજાનો જે ફોન છે ગમે તે કંપનીનો હોય પણ એની અંદર જે એક તો સિસ્ટમ આપેલી જ છે કઈ સિસ્ટમ કે તમે અહીંયા જો જે હું નીચેથી સ્ક્રોલ કરીશ એટલે તમે અહીંયા જોઈ શકો છો હું ફરીથી નીચે જાઉં છું હજી તો નીચે જઈશ આ તમારું જે નોટિફિકેશન બાર છે સ્ટેટસ બાર એની અંદર તમે જો અહીંયા થ્રી લાઇન ઉપર ક્લિક કરશો અહીંયા તો અહીંયા તમને ફરી જે બધા તમારા ટૂલ બહાર છે ને તમારા અહીંયા બધા તમને દેખાઈ જશે તો આની અંદરથી એક તમને એક ઓપ્શન અહીંયા દેખાશે અહીંયા જો નહીં હોય આટલા વિભાગની અંદર તો તમે અહીંયા એક જુઓ છે એક લખેલું છે કે ડૂ નોટ ડિસ્ટર્બ તો આને છે ને તમારે એકદમ એને મતલબ ચાલુ કરી દેવાનું છે બરાબર છે ડૂ નોટ ડિસ્ટર્બ છે ને એને તમારે ચાલુ કરી દેવાનું છે જો આવું ડૂ નોટ ડિસ્ટર્બ ના લખેલું હોય તો એની અંદર એને એક શોર્ટ ફોર્મ એનું લખેલું હોય છે ડીએન ડી શું લખેલું હોય છે ડીએન ડી લખેલું હોય છે તો પણ તમારું હાઈરૂચ સિસ્ટમ છે કે જે તમને ડૂ નોટ ડિસ્ટર્બ કે જ્યારે તમારો કોલ આવશે તો તમને ખબર જ નહીં રહે સામેવાળાને એવું નહીં બોલે કે ફોન સ્વિચ ઓફ છે એને તો રિંગ જશે જ પણ તમારી જે ફોન છે એની અંદર રિંગ નહીં વાગે અને કોઈ પણ થાય નહીં ખાલી તમને એક બતાવશે કે છૂટી ગયેલો જે કોલ છે એ તમને એક નોટિફિકેશન ટાઈપ આવશે બરાબર છે તો તમારે આને છે ને એ એકદમ જ્યારે તમારે ફ્રી ચેક જ્યારે ટાયર હોય અથવા તો જે એક્ઝામ હોય ત્યારે તમારે હોને છે ત્યારે તમારે ઓપન યાની કે તેને ઓન કરી દેવાનું ચાલુ કરી દેવાનું છે તમે એના ઉપર જેવું કરશો એટલે અહીંયા પરમિશન પણ માગશે બરાબર છે તો તમારે અહીંયા નેવર રિમાઇન્ડ કરીને તમારે એને એન્ટર કરી અને તમે એને ચાલુ તમારે કરી દેવાનું છે તમારે જે પણ પરમિશન માગે એને તમારે એલો કરી દેવાની છે બરાબર એટલે આ છે ને તમારે જો અહીંયા જે આ ટૂલ બારની અંદર જો ના દેખાય એ જો આ ટૂલ બારની અંદર તો તમારે જે અહીંયા જે થ્રી લાઇન હોય અથવા થ્રી ડોટ હોય તો એના પર તમારે ક્લિક કરશો તમારી સામે જે બધા તમારા જે ટૂલ બાર હશે અહીંયાથી બધે બધા અહીંયા ઓપન આ મતલબ તમારી સામે ખુલી જશે બરાબર તમારે અહીંયા તમને આ ડીએનડી અથવા ડુ નોટ ડિસ્ટર્બ અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ચાંદનો આકાર હોય છે ચંદ્રમાં જો એવો તમારે અહીંયા આકાર હશે તો એને તમારે ઓપન એને કે ઓન કરી દેવાનું છે જો તમારે અહીંયા તમે આટલામાં જો તમને ના દેખાય આટલામાં તો તમે અહીંયા પણ હશે જો આટલા ના દેખાજો તમને અહીંયા પણ આટલા મળી જશે પણ તમે અહીંયાથી ગમે તે રીતે તમે અહીંયાથી તમે એને સર્ચ કરી અને તમે અહીંયાથી એને તમારે શોધી કાઢવાનું છે આને બરાબર તમને હશે જ બધા ફોનની અંદર લખેલું જ હોય છે તો આવું ના હોય તો તમારે ડીએન ડી લખેલું હોય છે તમે આ જો સાઈડમાં તમને જે સ્ક્રીનશોટ દેખાય છે એ એમ આઈ રેડવી ફોર છે તો એની અંદર આવું લખેલું છે ડીએનડી લખેલું છે ડુ નોટ ડિસ્ટર્બ એનું ફૂલ ફોર્મ છે બરાબર પણ તમને જો એવું જ લખેલું લખ્યું આવું આકાર પણ તમારે જો લેવાનો ને આવું હશે જ બધા ફોનની અંદર આવું હોય છે બરાબર તમે જે સાઈડમાં જે સ્ક્રીનશોટ જોઈએ તો એમ આઈ રેડવી ફોર હતો અને આ છે એ છે વિવો વાય ઇલેવન છે બરાબર છે બીજું તમારે શું કરવાનું છે કે જે તમારી જે નોટિફિકેશન આવતા હોય છે તો તમારે શું કરવાનું સેટિંગની અંદર જવાનું છે અને સેટિંગની અંદર જઈને તમે અહીંયા એક ઓપ્શન જોઈ શકો છો અને આ ઓપ્શન તો છે એ બધા મોબાઈલની અંદર હોય છે કે નોટિફિકેશન એન્ડ સ્ટેટસ બાર બરાબર છે તો આ તો હોય જ છે જો તમારે એના ઉપર જો તમે ક્લિક કરશો ને એટલે તમારી સામે અહીંયા આવું આવી જશે તમારે આવું જો ના આવે થોડું અલગ આવશે પણ આવશે તો ખરી જ એમાં એક લખેલું જ હોય છે આ તો બધાની અંદર હોય છે કે એપ નોટિફ જે નોટિફિકેશન મેનેજમેન્ટ આ તો જે ઓપ્શન છે એ ઓલરેડી બધાના મોબાઈલની અંદર હોય છે એટલે હોય જ છે તો તમારે એના ઉપર તમે ક્લિક કરી દેવાનું બરાબર એના પર તમે જેવું ક્લિક કરશો તો તમે અહીંયા તમે જોઈ શકો છો આ બધાનું જે નોટિફિકેશન છે ને ઓન છે બરાબર છે અને તમે જો આ આલ્બમ છે એનું મારે ક્લોઝ છે અહીંયા એરટેલ છે એનું નોટિફિકેશન મળે છે બરાબર છે અહીંયા કેલેન્ડરનું પણ ક્લોઝ છે અહીંયા ક્રોમનું પણ ચાલું છે બરાબર છે તમારે શું કરવાનું બધાને છે ને એ તમારે બધે બધાને અહીંયા એના પર ક્લિક કરીને ધારો કે હું એરટેલ પર ક્લિક કરું તમારે અહીંયા જે લખેલું છે કે એલાવ નોટિફિકેશન અહીંયા મારું ઓન છે તો એને તમારે અહીંયા ઓફ કરી દેવાનું શું કરી દેવાનું ઓફ કરી દેવાનું એટલે તમારે જ્યારે નોટિફિકેશન આવશે એટલે તમારી જે સ્ક્રીનની ઉપર દેખાય પણ નહીં બરાબર છે તો આ રીતે બધાનું એને તમારે બંધ કરી દેવાનું છે બધે બધાનું અહીંયા એ તમે જોવો જે આ ફોનનું જે છે ને આ જે ફોન માટેનું એનું તમારે પણ બંધ કરી દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ જે રાઇટ ટીક છે તો એને તમારે અહીંયા ડિસેબલ અહીંયા કરી દેવાનું છે તો બરાબર છે તમારે ક્યાં પણ બતાવે પણ નહીં બરાબર છે તો આ રીતે તમે સેટિંગ કરી અને જે બધાનું નોટિફિકેશન બંધ કરી દેવાનું છે અને તમે એવું નીચે સ્ક્રોલ કરી અને મેં જેમ આગળ કીધું એમ તમારે અહીંયા થ્રી લાઈન ઉપર ક્લિક કરી હતી ડોટ ઉપર અને તમારે જે આ છે નો ડુ નોટ ડિસ્ટર્બ આવ ડીએન ડી પણ એને ચાલુ કરી દેવાનું છે તો આ ચા ચાલુ કરશો એટલે તમારે કોઈ પણ નોટિફિકેશન પણ નહીં આવે અને કોઈ ફોન પણ નહીં આવે બરાબર છે અને જો તમારે કોઈ પ્રોબ્લેમ હોય તમને જો અહીંયા સેટિંગ ના મળતું હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો જો તમારે થઈ જાય મળી જાય તો પણ નીચે કોમેન્ટ કરજો કે મારે આ ફોન હતો મારે કમ્પ્લેટ થઈ ગયું છે જો તમારે ના થાય તો પણ તમારે મને કોમેન્ટ કરીને બતાવ્યું છે કે મારી પાસે આ મોબાઈલ છે ને મારે થતું નથી તો હું કોશિશ કરી કરીશ કે કયો મોબાઈલની અંદર ક્યાં એનું આવે છે બરાબર છે તો આ વિડીયો છે બને એટલો શેર કરજો કેમ કે ઘણો બધાને પ્રોબ્લમ આવો થઈ શકે છે અને આ એકદમ બહુ ઇઝી મતલબ એમ કે આમ સામાન્ય પ્રોબ્લેમ છે બરાબર છે અને આમ ગણે તો મોટામાં મોટો પણ પ્રોબ્લેમ છે આમ સામાન્ય સામાન્ય છે તો આથી કરીને તમે બધાને લોકોને શેર કરજો જેથી કરીને એમને ખ્યાલ આવે અને એ પણ આ સિસ્ટમને ચાલુ કરી દે જ્યારે એ ફ્રી ચેક ટ્રાયલ આપે અથવા તો એક્ઝામ આપે ત્યારે બરાબર છે જો મિત્રો તમને જો આ વિડિયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો